નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિયરની ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યાના દાખલા વિશેની ચર્ચા આપણે કરી. હવે આપણે આ લેક્ચરમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષ વિશિષ્ટ સાપેક્ષવાદનો ઉલ્લેખ કરવાનો છે અને એનો એકાદ દાખલો છે એની પણ આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની. તો સૌપ્રથમ કેવું હતું કે સૌપ્રથમ કોઈ પ્રક્રિયામાં દળનું અને ઊર્જાનું અલગ અલગ સંરક્ષણ કરવામાં આવતું, પરંતુ આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ અનુસાર દળનું ઊર્જામાં અને ઊર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે એવો એક સિદ્ધાંત રહ્યું છે જે તમને બધાને ખબર છે. શું હતો સિદ્ધાંત? E બરાબર mc સ્ક્વેર, જ્યાં E એટલે ઊર્જા, m એટલે દળ અને c એટલે પ્રકાશનો વેગ. તો આ થિયરી છે એ આમ તો બહુ સિમ્પલ અને સાદી છે, બહુ એટલું બધું કંઈ છે નહીં, પણ આપણે આને વિગતવાર બોર્ડ ઉપર લખી દઈએ છીએ જેથી કરીને તમે તમારા ચોપડામાં જ્યારે પણ નોંધ પાડો ત્યારે તમને સરસ રીતે વાંચવા મળે. તો આઇન્સ્ટાઇન નામના વૈજ્ઞાનિક પહેલા શું થતું હતું, કોઈ પણ પ્રક્રિયામાં દળનું ઊર્જામાં અને ઊર્જાનું દળમાં રૂપાંતર કરવું હોય તો એનું અલગ અલગ સંરક્ષણ કરવામાં આવતું હતું, પરંતુ આઇન્સ્ટાઇન નામના વૈજ્ઞાનિકે વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર દળનું ઊર્જામાં અને ઊર્જાનું દળમાં રૂપાંતર કરી શકાય છે અથવા તેમનું સંરક્ષણ થઈ શકે છે તેવો એને સિદ્ધાંત રજૂ કર્યો હતો. આ વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર આઇન્સ્ટાઇને જે સિદ્ધાંત રજૂ કર્યો તેનું સમીકરણ E બરાબર mc સ્ક્વેર આપી શકાય છે, જ્યાં E બરાબર દળ, E બરાબર ઊર્જા, m બરાબર દળ અને c બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, જેની કિંમત પણ તમે લોકો જાણો છો 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો ખાસ અહીંયા ધ્યાન રાખો અને અત્યારે હાલના પરિસ્થિતિમાં આ સમીકરણ કઈ જગ્યાએ વપરાય છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે, બરાબર. તો આખો ટોપિક આપણે લખીએ છીએ એટલે ધ્યાનથી અહીંયા સમજજો. સૌપ્રથમ કોઈ પ્રક્રિયામાં, કોઈ પણ પ્રક્રિયામાં દળ અને ઊર્જાનું અલગ અલગ સંરક્ષણ કરવામાં આવતું હતું. સૌપ્રથમ કોઈ પણ પ્રક્રિયામાં દળ અને ઊર્જાનું અલગ અલગ સંરક્ષણ કરવામાં આવતું. સાપેક્ષવાદ અનુસાર આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર દળનું ઊર્જામાં રૂપાંતર કરી શકાય છે, દળનું ઊર્જામાં અને ઊર્જાનું દળમાં રૂપાંતર
કરી શકાય છે અથવા અથવા તેમનું સંરક્ષણ પણ થઈ શકે છે આવું કોણે રજૂ કર્યું આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું સાપેક્ષવાદ અનુસાર આઇન્સ્ટાઈને નીચે મુજબનું સૂત્ર આપેલું આ વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર ન્યુક્લિયર પ્રક્રિયા તમે કરો તો પ્રારંભિક દળ અને ઊર્જા તથા અંતિમ દળ અને ઊર્જા સમાન થાય છે ખાસ યાદ રાખો તમે કેમ કેમિસ્ટ્રીમાં કેમિકલ રિએક્શન લખતા હોય તો જેટલા પ્રારંભિક પ્રક્રિયકોમાં જેટલા ઓક્સિજન હોય એટલા તમે નિપજમાં મેળવો પ્રક્રિયકમાં જેટલા નાઇટ્રોજન હોય એટલા તમે નિપજમાં મેળવો તો અહીંયા પણ ન્યુક્લિયર પ્રક્રિયા જે છે એ ન્યુક્લિયર પ્રક્રિયામાં પ્રારંભિક દળ અને ઊર્જા તથા અંતિમ દળ અને ઊર્જા આ બંને કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ અથવા સમાન થાય છે બરાબર તો ખાસ કરીને યાદ રાખવાનું છે આપણે કે ન્યુક્લિયર પ્રક્રિયામાં
न्यूक्लियर प्रक्रिया में प्रारंभिक दर तथा ऊर्जा अने अंतिम दर तथा ऊर्जा समान थाय छे, बराबर। तो खास करीने याद राखवानु કે આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે જે પણ કાંઈ ફોર્મ્યુલા આપેલી છે એ E બરાબર mc² અનુસાર આગળ વધવાનું છે, બરાબર। અને બીજી વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે આ સમીકરણ ઉપરથી તમને કોઈ પ્રક્રિયામાં દળનું ઊર્જામાં અને ઊર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે એ માટે E બરાબર mc² સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો થશે, બરાબર। ચાલો તો હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ અને ખાસ ઉદાહરણ નંબર 2 એને આપણે અત્યારે જોઈ લઈએ અને પછી આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું એની ચર્ચા કરી અને સ્વાધ્યાયને આગળ લઈ જશું। તો અત્યારે આપણે ઉદાહરણ નંબર 2 ની આપણે ચર્ચા કરી લઈએ। તો ઉદાહરણ નંબર 2 તમને શું કહે છે એ ધ્યાન રાખો, જો હોય ધ્યાન રાખો, ખાસ બહુ સિમ્પલ અને સાદું ઉદાહરણ છે। ઉદાહરણ નંબર 2 ની રકમ આ પ્રમાણે છે, 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો આપેલી માહિતી। M બરાબર 1 ગ્રામ 1 ગુણ્યા 10⁻³ કેજી ઉર્જા એટલે E બરાબર ઉર્જા બરાબર કેટલા C બરાબર 3⁻⁸ મીટર પ્રતિ સેકન્ડ। તો આઈન્સ્ટાઈનના સાપેક્ષમાં જો સૂત્ર તો આપણી પાસે છે શું હતું 3⁻⁴ E બરાબર mc² બરાબર। તો E બરાબર mc² અનુસાર આપણે આ ગણતરી કરીએ, અહીં ધ્યાન રાખો આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર E બરાબર mc² E બરાબર 1 ગુણ્યા 10⁻³ 3⁻⁸ નો વર્ગ એટલે 1 ગુણ્યા 10⁻³ 9 ગુણ્યા 10⁻⁶, તો E બરાબર 9⁻⁰³ જૂલ, આટલું તમને જવાબ મળી જશે, બરાબર। તો ખાસ ધ્યાન રાખો ઉદાહરણ નંબર 2 પણ આપણે અહીંયા ફિલઅપ કરી દીધું છે, બરાબર। ચાલો હવે આપણે આ દાખલો બની ગયો, તો હવે આના પછી એક નાનકડો એવો ટોપિક છે ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું તેનો એકમ શું થાય, બરાબર। નાના એકમ મૂક્યા મોટા એકમ બરાબર। તો ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપી તેના એકમો જણાવો। ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપી તેના એકમો જણાવો,
तो इलेक्ट्रॉन वोल्ट नो मतलब शू थे विद्यार्थी मित्रों, एक वोल्ट ना विद्युत स्थितिमान ना तफावत हेठळ थी पसार थता इलेक्ट्रॉन नी गति ऊर्जा मा थता फेरफार ने एक इलेक्ट्रॉन वोल्ट तरीके ओळखवामां आवे छे। तो एक वोल्ट ना विद्युत स्थितिमान ना एक वोल्ट ना विद्युत स्थितिमान ना तफावत हेठळ थी पसार थता इलेक्ट्रॉननी गति ऊर्जा थता फेरफार ने एक इलेक्ट्रॉन वोल्ट कहे छे। एक इलेक्ट्रॉन वोल्ट बराबर शू थाय? एक इलेक्ट्रॉन वोल्ट बराबर 1.6 गुणिया 10 की माइनस 19 घात केजी। एक किलो इलेक्ट्रॉन वोल्ट, किलो एटले 10 की 3 घात, अथवा नाम पर लखो तो चाल से, किलो एटले 10 की 3, इलेक्ट्रॉन एटले 1.6 गुणिया 10 की माइनस 19, 1.6 गुणिया 10 की माइनस 16, एक मेगा इलेक्ट्रॉन वोल्ट, मेगा एटले 10 की 6, 1.6 गुणिया 10 की माइनस 13 घात इलेक्ट्रॉन वोल्ट। इलेक्ट्रॉन वोल्ट माथी जूल मा जवाब 1.6 गुणिया 10 की माइनस 19 घात वडे गुणवानु, अने जूल माथी इलेक्ट्रॉन वोल्ट मा आवा माटे 1.6 गुणिया 10 की माइनस 19 घात वडे भागवानु। तो विद्यार्थी मित्रों, आ हतुं ए तमारो आइन्स्टाइननो सापेक्षवादनो सिद्धांत, इलेक्ट्रॉन वोल्टनी व्याख्या अने उदाहरण नंबर 2। नेक्स्ट लेक्चरमां आपणे न्यूक्लियर बळो विशेनी चर्चा करी अने चेप्टरने आगळ लई जशुं। ओके, थैंक यू।